તો રાજ્યમાં વરસાદે ફરી એક વખત ધમાકેદાર એન્ટ્રી કરી છે. 30 જિલ્લાના 209 તાલુકામાં વરસાદે માંઝામૂકી. સૌથી વધુ વરસાદ કપડવંજમાં નોંધાયો છે. કપડવંજમાં 145 મિલીમીટર વરસાદ નોંધાયો છે. તો આ તરફ પંચમહાલ, અમરેલી, ભાવનગર, ખેડા, ગોધરા, અરવલ્લી અને સુરતમાં વરસાદ પડી રહ્યો છે. હજુ પણ ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. રાજ્યમાં વરસાદને પગલે પંચાયતના 34 રસ્તાઓને નુકસાન થયું છે. તો આ તરફ ડાંગ જિલ્લામાં 2 લોકો તણાયા છે, જેમની શોધખોળ ચાલી રહી છે. તો કુલ 81 ગામોમાં વીજળી બંધ થઈ ગઈ હતી. હાલ 18 ગામોમાં વીજળી પૂર્વવત કરવામાં આવી છે. હાલ 63 ગામોમાં ઇલેક્ટ્રિસિટી પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે. વરસાદને પગલે રાજ્યમાં 5 NRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. ગોધરા, વલસાડ, નવસારી, રાજકોટમાં ટીમ તૈનાત કરવામાં આવી. આ ઉપરાંત 2 ટીમો અજમેરથી પરત આવી રહી છે, જેમાં 1 ટીમ પાલનપુર અને 1 ગાંધીનગર રાખવામાં આવશે. હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. હાલ રાજ્યમાં વરસાદની ફરી ધમાકેદાર એન્ટ્રી. કપડવંજમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસ્યો છે. ગોધરા, સાણંદ, કલોલ, માતરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં જે રીતે ભારે વરસાદ હતો, ધીરે ધીરે ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ વરસાદે બાંધા મૂકી છે. તમામે તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સર્જાયા છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર સહિતના આસપાસના મધ્ય ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે કે ત્યાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. વાત થઈ અત્યારે